મોરબીના ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ગોડાઉન ભાડે રાખી ઇંગ્લિશ દારૂનું કટિંગ કરતા છ રાજસ્થાની ઈશમોને 17 લાખના દારૂના જથ્થા સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. મોરબી એલસીબી પેરોલ ફ્લો સ્કોડનો સ્ટાફ કાર્યરત હતા તે દરમિયાન એલસીબી સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે ટંકારા તાલુકાના લજાઈ હમતિયા રોડ ઉપર લજાઈ ગામની સીમમાં આવેલ ઉમા પ્લાસ્ટિક પ્લોટ નંબર 8 વાળા ગોડાઉનમાં અમુક ઇસમો છે. આ રીતે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી ગોડાઉનમાં સ્ટોર કરી વાહનોમાં ભરી અલગ અલગ જગ્યાએ તેનું વેચાણ અને હેરાફેરી કરવાની પેરવી કરે છે અને હાલમાં તેઓની પ્રવૃત્તિ ચાલુ છે એવી ચોક્કસ બાતમીના આધારે આ દરોડા પાડતા આરોપીઓ અનિલકુમાર ભીજી લિયાલ ઉંમર વર્ષ 23, મુકેશકુમાર પુનમારામ જાગો ઉંમર વર્ષ 27 તેમજ ભવરલાલ મંગળારામ ઓળ ઉંમર વર્ષ 20, પ્રવીણકુમાર બલવાનારામ ગોધરા ઉંમર વર્ષ 21 તેમજ મોહનલાલ ઉન્માં ગોદાર ઉંમર વર્ષ 19 તેમજ ઓમપ્રકાશ હીરારામ ખીચડ ઉંમર વર્ષ 22 મળી આવ્યા હતા અને સ્થળ પરથી ગેરકાયદેસર રીતે વહેંચ જાતો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કુલ દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટી કિંમત રૂપિયા 17,52,660 કબજે કરેલ છે તેમજ ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવા માટે રાખવામાં આવેલ મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ગાડી તેમજ મારુતિ સુઝુકી કંપનીની કેરેટ બ્રો ગાડી તેમજ જુદી જેડીયુ કંપનીના મોબાઈલ ફોન નંગ 9 અને રોકડા રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા 26,94,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરેલ છે અને ગુનામાં દારૂ માટે ગોડાઉન ભાડે રાખનાર અને દારૂનો જથ્થો મંગાવનાર પ્રદીપ રહે સાંચોર રાજસ્થાનવાળાનું નામ ખુલતા શોધખોળ હાથ ધરી છે. હાલ મોરબી એલસીબી ટીમે તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.